તમે આ રીતે કેકી ખાતા જશો, પણ ઉનાળાની સીઝન છે અને કેરીની સાથોસાથ જો ટેકી કે ચીબડાનું રસાવાળું ખાટું મીઠું શાક તમને મળી જાય તો મજા પડી જાય. તો આજે થઈ જાય ટેકીનું શાક. સૌથી પહેલા ઇન્ગ્રીડિયન્ટ્સ સમારેલી ટેકી, બટેટા સમારેલા, ખાંડ, તેલ, લીંબુ, બે થી ત્રણ કોકમ, લાલ મરચું, મીઠું અને હળદર અને એક થી બે ચમચી ચણાનો લોટ. સૌથી પહેલા આપણે કુકરમાં 4-5 પાવડા તેલ લઈશું. એમાં કાશ્મીરી સેજ તેલ ગરમ થાય એટલે કાશ્મીરી લાલ મરચું નાખો. ગરમ તેલમાં મરચું સેજ તપવા માંડે એટલે તરત જ પાણી નાખો. ત્યારબાદ ટેકી, બટેટા, મરચું હળદર, મીઠું સ્વાદ પ્રમાણે અને ખાંડ ઉમેરો. 2-3 કોકમ. કુકરને બંધ કરીને 3-4 સીટી થાય ત્યાં સુધી શાકને ચડવા દો. લીંબુ તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો. હવે આ શાકને થોડીક વાર ચડવા દઈશું એટલે રસો એકદમ સરસ ઘાટો થઈ જાય. આપણા શાકનો રસો એકદમ ઘટ થઈ ગયો છે અને સુગંધ પણ સરસ આવી રહી છે. તો ખૂબ જ ટેસ્ટી રોટલી અને ભાત બંને સાથે ખાઈ શકાય તેવું ટેટીનું રસાવાળું ખટ મીઠું શાક તૈયાર છે. એકદમ નવી છે પરંતુ એટલી ટેસ્ટી છે કે તમે